ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે આવેલો ખેરાલુ તાલુકો, જેની ઉત્તર પૂર્વ સતલાસણા તાલુકાની સરહદ પૂર્ણ થતાં વરેઠા ગામની સીમ ચાલુ થાય છે, ત્યાંથી તારંગાના ડુંગરમાંથી ઉત્પન્ન થતી રૂપેણ નદી પસાર થાય છે. આ નદી વરેઠા, ડાલિસણા, જોરાપુરા, મહિયલ ગામમાંથી પસાર થઈ ગાયકવાડે બનાવેલા 1600 એકર ચિમનાબાઈ સરોવરમાં જાય છે. આ વિસ્તારમાં પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે. આ સમયગાળામાં સરકારશ્રીની PMKSY વોટરશેડ વિભાગ તથા RRP 2માં મંજૂરી મળતા વોટરશેડ વિભાગ દ્વારા વિસ્તારોનો સર્વે કરી નદીમાં કરવાના થતા કામોનું આયોજન હાથ ધરી ગ્રામસભા કરી કામોની મંજૂરી માટે ઠરાવ કરાવ્યો, જે DWDU મહેસાણા દ્વારા પ્રોજેક્ટની મંજૂરી મળતા વર્ષ 2021-22માં વરેઠા ગામે 3 ચેકડેમની મંજૂરી મળતા બનાવવામાં આવ્યા. આ ચેકડેમ ભરાઈને ઓવરફ્લો થયા એના લીધે વરેઠા ગામના રૂપેણ નદી આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોને બોરવેલના પાણીના તળમાં સુધારો થયો અને પાણીમાં વધારો થવાથી શિયાળુ તથા ઉનાળુ ખેતી કરી શકાય. ચેકડેમની ખૂબ નજીકના બોરવેલ, જે બિલકુલ બંધ હાલતમાં હતા, તે રિચાર્જના લીધે બોરવેલ ચાલુ થયા છે, જે આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ ખુશ છે અને એમના જોડે ચર્ચા કરતા સંતોષ વ્યક્ત કરે છે. શું કે છો તમે? અહીંયા ચેકડેમ બન્યું અને એનાથી તમને કોઈ ફાયદો થયો? 5 વર્ષથી આ નદી જ્યારે સૂકી હતી ત્યારે અમારા બોરોમાં 5 થી 7 ફુવારા ઉપડતા હતા, પણ જ્યારે પાણીનો નિકાસ થયો અને ચેકડેમ બન્યા અને ચેકડેમ ભરાણા, એના પછી આજે અમારે 70-75 ફુવારા ઉપડે. ખૂબ સરસ. એટલે એનો અર્થ એમ કે ભાઈ પાણી આ ચેકડેમ ભરવાથી નવી જીવંત થવાથી પૂરેપૂરો તમને આનો ફાયદો થયો છે. અને જે 12 ફુવારા ચાલતા હતા એની જગ્યાએ આજની તારીખમાં 60-70 ફુવારા ચાલી રહ્યા છે. આપણે નજરોજ નજર અહીં આ ચેકડેમની બાજુમાં જ આ ખેડૂતનું ઇમરાભાઈનું ખેતર છે અને આપણે આ રૂબરૂ જોઈ રહ્યા છીએ. બીજા નંબરમાં મારી મોટર 200 ફૂટે હતી, આજે 80 ફૂટે ચાલે છે. હા, એ પણ ચેકડેમ બનવાથી જમીનનો તળ છે એ ખૂબ બધો ઊંચો આવી ગયો અને એ ઊંચો આવવાથી જે 200 ફૂટે મોટર ચાલતી હતી આજની તારીખમાં 80 ફૂટે ચાલી રહી છે. હા, અને એ પણ સીધો વોટરશેડનો લાભ ખૂબ સારો થઈ રહ્યો છે આ વિસ્તારમાં આનું કામ થવાથી. એમ વધુમાં 2022-23માં બાકીના આયોજનના ચેકડેમ વરેઠા ગામે 2, ડાલિસણાએ 3, જુરાપુરા 2 અને મહિયલ ગામે 1 વોટરશેડ યોજનામાં મનરેગા કન્વર્જેશનમાં RRP યોજનામાં બનાવેલ છે. ચાલુ વર્ષે સારો વરસાદ થયો છે અને અમારા ચેકડેમમાં પાણી આવા રિચાર્જ થયા છે, ને બીજી આશા સરકાર ઉપર એ છે કે ચાલુ વર્ષે સારા વરસાદથી નર્મદા સાબરમતીના જળસ્તરમાં ખૂબ જ વધારો થયો છે, તો એ પાણી અમને વરસંગ તળાવ ઓવરફ્લો કરી મળી રહે છે. એટલે અમોને આ ચેકડેમ ભરાવવાથી બોરવેલમાં પાણીના તળ ઊંચા આવ્યા છે. સરકારની વોટરશેડ યોજના અને RRP મનરેગા યોજનાની અંદર આ રૂપેણ નદી ઉપર કુલ 11 ચેકડેમ બન્યા. 11 ચેકડેમ બનવાથી ખેડૂતોનો જે પ્રાણ પ્રશ્ન હતો એ પિયત અને પશુપાલન લોકોનો, એનાથી આ 11 ચેકડેમ બનવાથી પાણીનો વોટર ટેબલ ઊંચું આવ્યું, એના લીધે બોરોનો પણ પાણી આવી ગયું અને પિયતનો પ્રશ્ન હતો એ પણ સોલ્વ થાય છે. 3 સિઝન સુધી ખેડૂતો પાક લઈ શકશે, સાથે સાથે એ 3 સિઝનની સાથે સાથે પશુપાલન પણ કરી શકશે અને ખેડૂતની જે આવક છે એ આના લીધે બમણી થશે. એ બદલ સર્વનો હું આ યોજનાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. અને ખેતીમાં ખૂબ ફાયદો થયો છે, 12 માસી ખેતી થશે અને અમો પશુપાલન સારી માત્રામાં રાખી શકીશું. અમારું જીવન ધોરણ ઊંચું આવશે અને અમને ઉનાળાની સિઝનમાં ટેન્કરનું પાણી લાવવું નહીં પડે. નમસ્કાર, મારું નામ ચૌધરી પ્રહલાદભાઈ નાથુભાઈ, ગામ વરેઠા. અમારે ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન કોણીનો હતો. અમારે ખાલી માત્ર ને માત્ર ખેતી આધારિત પશુપાલન હતું, કોણી નહોતું, લોકોને કોઈ તકલીફ પડતી.
ટેન્કર લઈ અમારા પડતા પણ સરકારશ્રીની યોજના કરી રૂપે નદી જીત કરી એ 2021માં વોટરશેડ દ્વારા આરઆરપી દ્વારા જે ત્રણ ચેકડેમ બનાવ્યા હતા એ ભર્યા. એનાથી લોકોનો ખેડૂતોનો થોડો ફાયદો થયો, પોણી અત્યાર થોડા ઊંચાયા, લોકોની ખેતી પૂરી થઈ, આ સાલ વરસાદ સારો થયો. આ સાલ એનાથી આરઆરપી દ્વારા વોટરશેડ દ્વારા બીજા આઠ ચેકડેમ બન્યા, એ પણ હાલ રૂપે નદી જીવિત છે, પોણી ચાલુ છે સરકાર દ્વારાથી. એનાથી હાલ લોકોનો થોડો ખેડૂતોનો તળ થોડો ઊંચો આવ્યો છે. આ માધ્યમથી ખેડૂતો દ્વારા હું આરઆરપી દ્વારા યોજનાને વોટરશેડને સરકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. મારું નામ સલમાન અબ્દુલ હકીમ, રહીમપુરા, વરેઠાનો રહેવાસી, તાલુકો ખેરાલુ, જિલ્લા મહેસાણા. અમારી આ રૂપેણ નદી કઈ વર્ષોથી સૂકી હોવાના કારણથી અમારી પશુપાલન અને ખેતીના અંતરના બોરોનું પાણીનું બહુ અછતના હોવાના કારણથી સરકારશ્રીની વોટરશેડ યોજના આરઆરપી 2 અંતર્ગત ગયા વર્ષના અંદર 3 ચેકડેમો વરેઠાના અને વધુ 2 વરેઠાના ચેકડેમ અને આગે જોરાપુરા ડાલિશનાના 8 ચેકડેમો બધા નદીના પાણીથી અને નર્મદાના પાણીથી ઓવરફ્લો થઈને અમારું પાણી ચેકડેમોના પાણીથી પાણીનું અંતર બહુ ઊંચું આવ્યું, જેના કારણથી અમારે પશુપાલનના ધંધાના અંદર અને ખેતીના અંદર બહુ જ સારો ફાયદો થયો. તમે સરકારશ્રીના આ યોજના વોટરશેડ યોજનાનો બહુ આભાર માનીએ છીએ. બસ આ સરકારશ્રીના PMKASY વોટરશેડ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી યોગ્ય ગુણવત્તા, સ્થળ પસંદગી લોક ઉપયોગી બની છે, જેથી લોકો ખુશ છે, તે સંતોષ વ્યક્ત કરે છે, તે સરકારનો આભાર માને છે કે આરઆરપીના મતલબ અમારી રૂપેણ નદી બારે માસ જીવંત રહે છે. બસ એ જ આભાર.